આજે આદિકવિ સંત શ્રી વાલ્મીકિ જયંતી તથા લોખંડી પુરુષ સરદાર પટેલ જયંતી નિમિત્તે આજે થરાદ એપીએમસી દ્વારા નવા બનાવેલ આધુનિક સભા હોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થરાદ જિલ્લા દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 95 વર્ષથી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સમાજના સંગઠન માટે સતત પ્રયત્નશીલ છે. સંઘ દ્વારા સમાજમાં જાગૃતતા આવે તે માટે સમાજના લોકો સાથે બેસીને અવારનવાર વાર્તાલાપ કરે તે માટેનું ગોષ્ઠીનું આયોજન થતું હોય છે. આ વખતે પણ રાષ્ટ્ર નિર્માણમાં ડૉક્ટર બાબા સાહેબનું યોગદાન શું છે તેના ઉપર ગોષ્ઠી રાખવામાં આવી હતી અને સાધના અને નમસ્કાર સાપ્તાહિકના ભૂતપૂર્વ તંત્રી અને નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીના સદસ્ય કિશોરભાઈ મકવાણાએ પ્રવચન આપ્યું હતું અને કિશોરભાઈ મકવાણાનું એપીએમસીના સેક્રેટરી બેમજીભાઈ પટેલ અને બનાસડેરીના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કિશોરભાઈ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર બાબા સાહેબ ભારતનું સંવિધાન તથા દલિત નેતા નહીં પરંતુ સમગ્ર ભારતના એક દીર્ઘદ્રષ્ટિ રાષ્ટ્ર પુરુષ હતા. આજે આ કાર્યક્રમમાં જિલ્લા સંઘચાલક ડૉક્ટર ભીખાભાઈ પ્રજાપતિ, વિભાગ કાર્યવાહ નટુભાઈ જોશી સહિત થરાદ પંથકના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા.